તેથી મારી એ માન્યતા હતી અથવા મને એક જીવન એક સાથીની આ વિભાવના પર વિશ્વાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ હવે જ્યારે હું જોઉં છું અથવા અવલોકન કરું છું ત્યારે સમગ્ર એકવિધ સંબંધો હવે અસ્તિત્વમાં હોવાનું લાગતું નથી આ સંપૂર્ણ વિચાર જતો રહ્યો છે તમે તેના વિશે શું વિચારો છો એ ગયું નથી કદાચ જેએનયુમાંથી જતું રહ્યું છે બાકીની દુનિયામાંથી તે ખરેખર ગયું નથી ભલે તમે તમે કદાચ અમેરિકા જાઓ ભલે ત્યાં ઘણી અનિચ્છનીય સંગત થતી હોય છે ત્યાં પણ જ્યારે લગ્ન થાય છે ત્યારે લોકો વિચારે છે કે આ જીવનભર માટે છે પણ હા બે વર્ષ પછી જીવન પૂરું થઈ જાય છે એ જુદી બાબત છે પણ જ્યારે તેઓ લગ્ન કરે છે ત્યારે માને છે કે આ જીવન માટે છે તેથી જ તેઓ હીરામાં રોકાણ કરે છે તેઓ માને છે કે આ જીવનભરનું રોકાણ છે તેઓ આમ કરે છે પણ ઘણી બધી બાબતોને કારણે સંબંધોમાં ખારાશ આવતી હોય છે અનેક કારણ જેને લીધે તેઓ સરળતાથી ખોટા પડે છે એ છે કે એ લોકો જીવનમાં ઘણા મોડા મળતા હોય છે જુઓ જ્યારે લોકો નાની ઉંમરે મળતા હોય છે અને વ્યક્તિત્વ ઘડાયેલું નથી હોતું તેઓ સત્તર કે અઢાર વર્ષે મળતા હોય છે ત્યારે બે વ્યક્તિઓ જાણે એક થઈ જતી હોય છે ખૂબ સરળતાથી હવે તેઓ ત્રીસ વર્ષે મળે છે હવે બંને એકદમ ઘડાઈ ગયા છે બે ઠોસ વ્યક્તિઓ પણ હું જોઉં છું કે યુવાનીમાં જેઓ લગ્ન કરે છે તેઓ ટકી રહે છે જો લોકો પચાસ વર્ષની વયે લગ્ન કરે છે તો તેઓ પણ ટકી જાય છે કારણ કે હવે થોડા નરમ થઈ ગયા છે ત્રીસ અને પચાસની વચ્ચે તેઓ ખૂબ ઠોસ હોય છે તમે જાણો છો મજબૂત વ્યક્તિત્વ અને હવે ઘર્ષણ થાય છે વેલ જો તેઓ સમજદાર હશે તો કંઈક આગળનું વિચારશે વેલ એક પત્નીત્વ કે બહુ પત્નીત્વ તમે જો વિચારો મહત્વની બાબત આપણે જે સમજવી જોઈએ એ છે તમે જાણો છો આપણે આપણે અહીંયા છે છે તમે અને હું અહીં તેનો અર્થ એ છે કે એક પુરુષ અને સ્ત્રી એકબીજાની નજીક ક્યારેક આવ્યા હતા વેલ તમે એમ માનો છો કે ઓ તેઓ તો માતા પિતા છે તેઓ પ્રેમ નથી કરતા સેક્સ નથી કરતા કંઈ નથી કરતા ફક્ત પૂજારી એક મંત્ર ઉચ્ચાર્યો અને તમે જન્મી ગયા ના એવું નથી કોઈકને શારીરિક જરૂરિયાત હતી અને તેઓએ લગ્ન કર્યા અને આપણે અહીંયા છીએ તમે જ્યારે અઢારના થાવ છો ત્યારે તમે લગ્નથી વિરુદ્ધ થઈ જતા હો છો પણ ત્રણ વર્ષની ઉંમરે તમે લગ્નની તરફેણમાં હતા તમારા માતા પિતાના લગ્ન જ્યારે તમે ત્રણ વર્ષના હતા ત્યારે તમારા માતાપિતાના સ્થિર લગ્ન માટે તમે ખુશ નહોતા અઢાર વર્ષની ઉંમરે તમે ફ્રી સેક્સ અને લગ્ન નહીં કરવા અને એવું બધું વિચારો છો પણ ફરી પાછા જેવા તમે પચાસ કે પંચાવનના થાવ છો ત્યારે તમે ટકી રહે એવો સંબંધ શોધો છો તો તમારે એ સમજવાની જરૂર છે કારણ કે તમારું જીવન છે તમારે એ સમજવું જોઈએ શું તમે એવું જીવન જીવવા માગો છો જેમાં લાગણીવશ થઈને તમે હંમેશા કોઈકની શોધ કરો છો કે પછી તમે એ રીતે સ્થાયી થાવ કે તમે તમારી બુદ્ધિ અને સમયનો કોઈ જુદી દિશામાં ઉપયોગ કરી શકો તમારું સંશોધન કે કામ કે જે કંઈ તમે કરો છો જો લાગણીઓ અને શરીર સ્થાયી હશે તો ખરેખર તમારી બુદ્ધિનો ઉપયોગ કરવાની ક્ષમતા ખૂબ વધુ હશે બાકી પછી તમારે સતત કોઈની શોધ કર્યા કરવી પડશે ના હું કોઈ મજાક નથી કરી રહ્યો પણ મને ખૂબ ખરાબ લાગે છે કે અમેરિકામાં હું જે લોકોને ઓળખું છું હું ઘણા હજારો લોકોને ઓળખું છું ત્યાં ચાલીસ કે પિસ્તાલીસથી વધુ હોયના લોકો સ્ત્રીઓ ખાસ કરીને અદ્ભુત લોકો હોય છે પરંતુ મોટા ભાગના લોકો આજકાલ ઓનલાઈન હોય છે અથવા પછી તેઓ બારમાં જઈને કોઈની રાહ જોવે છે કોઈએ તેમને ત્યાંથી કાઢવા પડશે આ ખૂબ ભયંકર છે તમે જે કહેવા માગતા હો તેને જ્યારે પિસ્તાલીસ વર્ષની ઉંમરે સ્ત્રીને એક યોગ્ય વાતાવરણમાં પ્રેમ અને આદર મળવું જોઈએ એવા સમયે એ બારમાં જઈને કોઈની રાહ જોવે છે અને કદાચ કોઈ તેને મળશે એ દસ મિનિટમાં તેનો નિર્ણય લઈ લે છે જ્યારે કોઈ તેની માટે કોઈ ડ્રિંક કે ડિનર કેવું કંઈક લે છે આ ખૂબ ખરાબ છે આનો અર્થ એ નથી કે બધા આમ જ કરતા હોય છે પણ તમારે સામાજિક માળખું તોડતા પહેલાં મોટી કક્ષાની સુખાકારીનો વિચાર કરવો પડશે તમારે વિચારવું પડશે કે શું આપણે વધુ સારું માળખું બનાવી શકીએ છીએ જીવનના કોઈપણ તબક્કે બધા જ સમજો પછી ભલે તે સામાજિક માળખું હોય કે રાજકીય માળખું અથવા સમાજનું માનસિક સુયોજન ગમે તે તોડતા પહેલાં આપણે વિચારવું જોઈએ કે આપણી પાસે શું વધારે સારી વૈકલ્પિક પ્રણાલી છે વૈકલ્પિક પ્રણાલી વિના જો તમે અસ્તિત્વમાં ચાલી રહેલી પ્રણાલીને તોડશો જે સારી રીતે ચાલી રહી છે તો તે અસ્થિર થઈ જશે